नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय गणित एमा चेप्टर चौथू सादा समीकरण विषे आपणे वात करीशुं। तो विद्यार्थी मित्रों, समीकरण एटले शुं? आपणे छठा धोरणमां बीज गणित चेप्टर आवतुं तेमां आपणे समीकरण बनावता बराबर शीखी गया छे। केवा समीकरण बनावता शीखी गया छे? जोई आपणे एनुं उदाहरण एक जोई, उदाहरण जोई। कोई एक संख्या में 5 उमेरता, कोई एक संख्या में 5 उमेरता 15 मळे छे। आवे एक उदाहरण लिखू। हवे आ तमने उदाहरण आपेलू होय, आवो आपेलू हतु, तो तमे एने समीकरण स्वरूपे लखता कई रीतने? तो कि कोई एक संख्या, संख्या एटले के धारो के एक्स आपणे लेता, कोई एक संख्या एटले धारो के आपणे शुं लेता, एक्स मां मां शब्द आव्यो, पछी शुं करवानुं? 5 उमेरता, उमेरता एटले सरवाळानी निशानी मूकी देता। कोई एक संख्या एटले एक्स मां 5 उमेरता, उमेरता एटले सरवाळो, 5 उमेरता एटले एक्स प्लस 5 बन्यू 15 मळे छे, एटले आना बराबर 15 थाय। हाँ, एक आपणું समीकरण पर तमने खबर हती नहीं, बराबर। एक बीजू उदाहरण लईए आपणे। ત્રણ ગણામાં 2 ઉમેરતા 16 મળે। આવું હતું, જો કોઈ એક સંખ્યાના 3 ગણામાં 2 ઉમેરતા 16 મળે, તો કોઈ એક સંખ્યા એટલે આપણે ધારો કે શું લઈ લેતા? એક્સ। કોઈ એક સંખ્યા એટલે ધારો કે આપણે શું લઈ લેતા? એક્સ ના 3 ગણા, 3 ગણા, ગણા શબ્દ આવે એટલે આપણે શું કરતા? ગુણાકાર। કોઈ એક સંખ્યાના 3 ગણા એટલે આ એક્સને આપણે 3 વડે ગુણશું એટલે શું થાય? 3x થાય। કોઈ એક સંખ્યાના 3 ગણા, ગણા શબ્દ આવે એટલે ગુણાકાર, કોઈ એક સંખ્યાનો 3 સાથે ગુણાકાર। જો અહીંયા 2 ગણા કીએ તો 2 વડે ગુણાકાર, 5 ગણા કીએ તો 5 વડે અહીંયા ગુણાકાર, સમજાણું? 3 ગણામાં 2 ઉમેરતા, ઉમેરતા એટલે પ્લસ 2 એટલે પ્લસ 2 બરાબર 16, 16 મળે છે આ રીતના। હવે આ જ રીતે તમને બાદબાકીનું ઉદાહરણ એટલે કોઈ એક સંખ્યામાં, સંખ્યામાંથી કોઈ એક સંખ્યામાંથી 3 બાદ કરતા, આમે કહી દે તો આ સમીકરણ બની ગયું એટલે આના જ આપણે લખતા એક્સ માઇનસ 3। કોઈ એક સંખ્યા લે એક્સમાંથી 3 બાદ કરતા એટલે માઇનસ 3। હવે એક ભાગાકારવાળું ઉદાહરણ લઈ આપણે એમ લખતા કોઈ એક સંખ્યાના ચોથા ભાગમાં 3 ઉમેરતા, આવું આવતું। કોઈ એક સંખ્યાના ચોથા ભાગમાં 3 ઉમેરતા, કોઈ એક સંખ્યા એટલે એક્સ આપણે ધાર લેતા, એનો ચોથો ભાગ, ભાગ શબ્દ આવ્યો એટલે શું કરતા? ભાગાકારમાં ભાગ શબ્દ આવે એટલે ક્યાં જવાનું? ભાગાકાર પાસે, ભાગાકાર એટલે ભાગ્યા 4। કોઈ એક સંખ્યા એટલે એક્સના ચોથા ભાગમાં એટલે આ સંખ્યાનો ચોથો ભાગ એટલે એને ભાગ્યા 4 કરશો, કોઈ સંખ્યાનો ચોથો ભાગ દઈએ એટલે જે સંખ્યા આપેલી એને ભાગાકારમાં 4 મૂકો એટલે એનો ચોથો ભાગ થઈ જાય। ચોથા ભાગમાં 3 ઉમેરતા, ઉમેરતા શબ્દ પાછળ આવ્યો એટલે પ્લસ 3। તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપને ખબર પડી જશે કે હવે સમીકરણ છે એ કઈ રીતના બને છે।
तो जो आपणे समीकरण में शू वस्तु खास याद राखवानी छे तो पेलू समीकरण में हमेशा समानतानुं चिन्ह होय छे। समानता समानता एटले शू? समानता एटले बराबर। शू? समानता एटले बराबरनी निशानी हमेशा होय छे। समीकरण में बराबरनी निशानी हमेशा होय छे एटलू याद राखजो। बराबरनी निशानी न होय एटले समीकरण बने नहीं। बराबर उमेरता पांच मळे आपणे आम लखी नाखी एटले बराबर शू थाय? पांच। ने आमां आपणे बराबर नथी तो आ समीकरण थाय ना? आ समीकरण थशे नहीं। बराबर। हवे बीजू कीधुं, समीकरण ए चल परनी किंमत छे। समीकरण ए शू कीधुं? चल परनी किंमत। तो चल एटले शू? तो तमने आ जे एक्स देखाय छे बराबर, एक्स ईशू थयो चल। चल तरीके आपणे अहींया अत्यारे शू लीधी छीए? एक्स। पण एबीसीडीमांथी तमे कोईपण अक्षर चल तरीके लई शको छो। पण विद्यार्थी मित्रों आपणे सरळता खातर आपणे एक्स ज लईशुं। बराबर। चल परनी किंमत छे आ एक्सनी किंमत। चल चलनी किंमत आपणे गमे लई शकीए। बराबर। तमने આગળના ઉદાહરણમાં ઉકેલ માટે આવશે ત્યારે આપણે વધારે સમજશું। ત્રીજી શરત શું છે? શરત એ એટલી જ છે કે બંને પદાવલીની કિંમત સરખી હોવી જ જોઈએ। હવે બંને પદાવલીની કિંમત કેવી કીધી? સરખી જ હોવી જોઈએ। હવે હું અહીંયા x બરાબર લઉં, કેટલા લઉં? 10 લઉં તો આ બરાબર સરખું થાય, કારણ કે આ સમીકરણ શું હતું? x + 5 = 15। હવે હું અહીં એક્સ બરાબર 10 લઉં, એક્સની કિંમત કોઈ પણ હોઈ શકે છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 કોઈ પણ હોઈ શકે છે। પણ વિદ્યાર્થી મિત્રો હું અહીંયા એક્સ બરાબર 10 મૂકીશ ત્યારે જ બે બાજુ કિંમત સરખી થશે। એ ખાસ જોજો, હું એક્સ બરાબર અહીંયા 10 મૂકીશ ત્યારે જ બે બાજુની કિંમત કેવી થશે? બરાબર સરખી। કેવી રીતના? તો હું અહીંયા બતાવું છું જો તમને, એક્સ + 5 = 15। હવે હું એક્સ બરાબર 1 લઉં તો 1 + 5 = કેટલા મળે મને? 6। 2 લઉં તો 2 + 5 = મને મળે 7। એ જ રીતે મેં તમને શું કીધું, એક્સ બરાબર હું 10 લઉં, આ જ રીતે એક્સ બરાબર 10 + 5 બરાબર મને મળશે 15। જો જે ડાબી બાજુની કિંમત અને જમણી બાજુની કિંમત સરખી મળી, ડાબી બાજુ અને કિંમત અને જમણી બાજુની કિંમત સરખી મળી જોઈએ। આપણે હવે આગળનો એક મુદ્દો આવશે કે બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં ચલ હોવો જ જોઈએ। જો આમાં ચલ આવ્યો, બંને પદાવલીમાંથી કોઈ પણ એક પદાવલીમાં એટલે કે ડાબી બાજુ અથવા જમણી બાજુ બે બાજુમાંથી એક બાજુમાં આપણી ચલ ચલ હોવો જ જોઈએ એવું કીધું। જો ચલ હોવો જ જોઈએ ફરજિયાત। સમીકરણ ઓળખવા માટેની બે નિશાની છે, એક તો તમારે ચલ હોવો જોઈએ અને એક શું હોવું જોઈએ? બરાબરની નિશાની। બે વસ્તુ ફરજિયાત હોય તો જ તમારું સમીકરણ બને। બરાબર। ત્યાર પછી ચોથો મુદ્દો, પાંચમો, જો સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તે જ રહે છે। હવે હું આ સમીકરણ લઈશ, હવે ડાબી બાજુને જમણી બાજુ જવા દો, જમણી બાજુને ડાબી બાજુ આવવા દો, એટલે કે 15 = x + 5। તો આની કિંમત કંઈ બદલી શકે? ન બદલી શકે। હું આ એક્સ બરાબર 10 લઈશ તો જ બે બરાબર સરખા થશે, અને અહીંયા એક્સ બરાબર 10 લઈશ તો જ બરાબર સરખા થશે। એટલા માટે આ હતું આપણું સાદા સમીકરણ। તો સમીકરણ વિશે તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હશે। હવે હવે સ્વાધ્યાય 4.1 એનો પહેલો દાખલો તમને, એમાં સમીકરણ આપ્યું છે, પછી સમીકરણની કિંમત આપી છે એટલે કે એક્સ બરાબરની કિંમત આપી છે, અને ચોથું ખાનું કહે છેલ્લું ખાનું તમારે પૂરું કરવાનું
છે એટલે કે સમીકરણનું સમાધાન થાય છે કે નહીં, હા અથવા નામાં જવાબ આપવાનો છે. તો સમીકરણનું સમાધાન ક્યારે થાય તો આપણે સમજીએ. પહેલું એક ઉદાહરણ લઈ, જેમ આપ્યું છે એ સમીકરણ આપ્યું છે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો. હવે એક્સની કિંમત કેટલી મૂકવાની છે, કીધી એક્સ બરાબર ત્રણ છે એ આપણે આ સમીકરણમાં મૂકવાની. જો બરાબરની જમણી બાજુ ડાબી બાજુ લેવાની, જમણી બાજુ તમને મળી જાય એટલે સમીકરણનું સમાધાન કરે છે. જો ડાબી બાજુ લઈ અને જમણી બાજુની કિંમત ન મળે તો સમીકરણનું સમાધાન કરતું નથી. હું એક દાખલો ગણીશ એટલે તમે ધ્યાનપૂર્વક જોજો એટલે તમને સમજાઈ જશે. તેથી હવે હું એક્સ બરાબર અહીંયા ત્રણ કીધા લેવાના, એક્સની જગ્યાએ ત્રણ મૂકીશ, ડાબી બાજુ આપણે લઈશું પહેલાં. તેથી ડાબી બાજુ બરાબર એક્સ પ્લસ ત્રણ. હવે એક્સની કિંમત શું આપી છે, ત્રણ આપી છે એટલે મેં એ કિંમત મૂકી ત્રણ પ્લસ એમના ત્રણના ત્રણ બરાબર ત્રણ પ્લસ ત્રણ એટલે નવ. તો મને ડાબી બાજુ શું મળી, નવ. તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી સમીકરણનું સમાધાન થતું નથી. બીજો દાખલો એમાં આપ્યો છે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો, જ્યાં એક્સ બરાબર ઝીરો. હવે એક્સની કિંમત શું લેવાની કીધી, ઝીરો. હું પહેલાં ડાબી બાજુ લઈશ, તેથી ડાબી બાજુ બરાબર એક્સ પ્લસ ત્રણ. હવે એમાં કિંમત મૂકવાની, એક્સ દેખાય એક્સ બરાબર ઝીરો મૂકવાના, ઝીરો પ્લસ ત્રણ કરો એટલે આપણે શું મળશે, ત્રણ. તો ડાબી બાજુ શું મળી, ત્રણ મળી. હવે ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે, તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તેથી સમીકરણનું સમાધાન થતું નથી. ત્રીજો દાખલો જોશું. ત્રીજો દાખલો એવો છે એક્સ પ્લસ ત્રણ બરાબર ઝીરો અને એક્સ બરાબર શું મૂકવાના કીધા, માઇનસ ત્રણ. જોઈએ આપણે, હવે આ ડાબી બાજુ લેવાની, તેથી ડાબી બાજુ બરાબર એક્સ પ્લસ ત્રણ. ડાબી બાજુ લીધી આપણે એક્સ પ્લસ ત્રણ. હવે એમાં એક્સ બરાબર શું આપ્યું છે આપણે, માઇનસ ત્રણ. તો હું અહીં એક્સ બરાબર માઇનસ ત્રણ મૂકીશ, પ્લસ ત્રણ. માઇનસ ત્રણ પ્લસ ત્રણ ઓછે વત્તે ઓછા કરવાની બાદબાકી, આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા યાદ કરજો, ઓછે વત્તે ઓછા કરવાની બાદબાકી, નિશાની મોટા પદની. મોટું પદ આમાંથી કંઈ નથી, પહેલાં બાદબાકી કરી નાખો, ત્રણ માઇનસ ત્રણ એટલે ઝીરો. આપણે શું મળી ગયો, તેથી ડાબા બરાબર જબા એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. તેથી સમીકરણનું સમાધાન થાય છે. સમજાણું વિદ્યાર્થી મિત્રો, આ જ રીતના બીજા બધા દાખલા છે. તો એમાંથી એક હું છેલ્લો દાખલો લઈ લઉં, 11મો XI એ છે એમ ભાંગા ત્રણ બરાબર બે. હવે એમની કિંમત આપી છે આપણે 6. એમની કિંમત આપી છે 6. સમીકરણનું સમાધાન કરે છે કે નહીં આપણે ચકાસવાનું છે. તેથી ડાબી બાજુ લઈ આપણે, ડાબી બાજુ બરાબર એમના છેદમાં ત્રણ. એમ બરાબર કેટલા આપ્યા છે આપણે, 6. તો એમ દેખાય અહીંયા 6 મૂકો, 6 ભાંગા 3. ત્રણ દૂ છ આપણે મળશે 2. ડાબી બાજુ શું મળી, સોરી આ જમણી બાજુ મળશે હવે. તેથી ડાબી બાજુ બરાબર
જમણી બાજુ થાય છે જોવો જોઈએ, ડાબી બાજુની કિંમત લઈ અને જમણી બાજુ થવી જોઈએ, ડાબી બાજુની કિંમત લઈ આપણું શું થવું જોઈએ, જમણી બાજુ થવી જોઈએ. તો થઈ ગયું અહીંયા જોવો જોઈએ, તેથી સમીકરણનું સમાધાન થાય છે. એવો જ પ્રશ્ન તમારો બીજો છે, કૌંસમાં તમને કિંમત આપી છે. પ્રશ્ન બીજો લઈ, પેલું દાખલો એન પ્લસ પાંચ બરાબર ઓગણીસ, જ્યાં એન બરાબર એક મૂકવાનું કીધું અને તમને કીધું છું આપેલી કિંમતો સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું, સમીકરણનો ઉકેલ છે કે નહીં તે તપાસવાનું છે. એન બરાબર એક, હવે હું એન બરાબર પહેલાં ડાબી બાજુ લેવાની, તેથી હું અહીં લખીશ ડાબી બાજુ બરાબર એન પ્લસ પાંચ. હવે એનની કિંમત મૂકવાની ડાબી બાજુમાં, એટલે કે એક પ્લસ પાંચ બરાબર શું મળે છે, છ. જમણી બાજુ મળે છે જોવો જોઈએ ના, તેથી ડાબી ઇઝ નોટ ઇક્વલ ટુ જબા, તેથી સમીકરણનો ઉકેલ નથી. બીજો દાખલો એમાં આપ્યો છે એ લઉં છું, એ લઉં ચાર પી માઇનસ ત્રણ બરાબર તેર, ઈ ચાર પી માઇનસ તેર, ત્રણ બરાબર તેર માઇનસ ત્રણ બરાબર તેર, પી બરાબર માઇનસ ચાર, આવું તમને કીધું છે. જો હવે આમાં જો ડાબી બાજુ લેવાની, ડાબી બાજુ બરાબર ચાર પી માઇનસ ત્રણ, હવે પીની કિંમત મૂકો, ચાર એમ નામ રાખવાના, પીની કિંમત અહીં કૌંસમાં રાખવાની, માઇનસ ચાર છે પી બરાબર, એ મૂકા મેં પીની જગ્યાએ, અને માઇનસ ત્રણ એમ નામ. હવે આ બે ગુણાકારમાં છે ચોકે ચોકે સોળ, પણ કેવા આવશે, માઇનસની નિશાની છે એટલે માઇનસ સોળ અને માઇનસ ત્રણ. હવે આ બે માઇનસ થયા, વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું હતું આ ખાસ નિશાની તમે યાદ રાખજો, પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, અને પ્લસ માઇનસ માઇનસ. ક્યારે બે પ્લસ આવશે, તો બે નિશાની સરખી હોય ત્યારે પ્લસ આવશે, આ જ ખાસ યાદ રાખવાનું છે તમારે. જો હવે શું કરવાનું, ઓછે ઓછે વત્તા, મેં તમને કીધું હતું ઓછે ઓછે વત્તા, જે છેલ્લે આવે એ કરવાનું, ઓછે ઓછે વત્તા કરવાનો સરવાળો. નિશાની મોટા પદની, આ બે પદમાંથી મોટું પદ કયું છે, સોળ, એની નિશાની આગળ કેવી છે, માઇનસ, નિશાની મૂકી જ દેવાની. હવે બા અહીંયા શું કીધું, શું કરવાનું, સરવાળો સોળ ને ત્રણ ઓગણીસ, માઇનસ ઓગણીસ, આ તમારો જવાબ. પણ આપણી પાસે અહીંયા છે શું છે, તેર છે, તેથી ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, તેથી સમીકરણનું સમાધાન, સમીકરણનો ઉકેલ, ઉકેલ નથી. ક્યારે ઉકેલ થશે, તો કે ડાબી બાજુની કિંમત ડાબી બાજુ લખશું અને જમણી બાજુની કિંમત આપણે મળે, આ કિંમત મૂકતા તો આપણો ઉકેલ છે, સમીકરણનો ઉકેલ છે. તો વિદ્યાર્થી મિત્રો આવા બીજા દાખલા સ્વાધ્યાય ચાર પોઈન્ટ એકમાં આપેલા છે, તે તમારે જાતે ગણવાના છે. ન સમજાય તો મને પૂછી શકો છો.